Okay.
લાગે છે. અહીંયા પણ એક વાર્તા કીધી છે કે અલ્મુરીની નજર કે વાર્તા આપણે જોઈએ કે હજારો વર્ષ પહેલાં એક મુસાફર ભારતમાં આવ્યો હતો. એનું નામ અલ્મુરીની હતું. જે જગ્યાએથી તે આવ્યો હતો તે હવે ઉઝબેકિસ્તાન કહેવાય છે. એટલે કે અલ્મુરી નામનો એક વ્યક્તિ છે કે જે આપણી ભારતની મુલાકાત એટલે કે મુસાફરી માટે આવે છે. તો એ જ્યાં રહેતો હતો એના ગામનું નામ હતું ઉઝબેકિસ્તાન કે જ્યાં તે રહેતો હતો. અલ્મુરીનીએ જોયું તેનું બારી કાયદી અવલોકન કરી અને દરેક વિગત નોંધી. તેણે ખાસ એ વસ્તુઓની નોંધ કરી જે તેના પોતાના દેશ કરતાં અલગ હતું. અહીં તે સમયના તળાવો વિશે તેણે જે લખ્યું તેનો કેટલો ભાગ આપેલો છે. એટલે કે એ અલ્મુરી નામનો જે વ્યક્તિ વિદેશમાંથી આપણા ભારતની મુલાકાતે આવ્યો હતો અને એની ભારતની મુલાકાત લીધી તો એને ઘણી બધી અમુક નોંધો કરી. નોંધ એટલે કે શું કે તમારી પાસે તમે ક્યાંય પ્રવાસમાં જાઓ તો આપણે શું કરીએ કે કોઈ ડાયરી રાખતા હોઈએ અથવા તો નોંધ બુક રાખીએ કે તમને કોઈ વસ્તુ ગમે અથવા તો કાંઈ નવી લાગે તો આપણે એ પણ નોંધ કરતા રહીએ કે ભાઈ અહીંયા આ જગ્યાએ આ વસ્તુ બનેલી છે એ વસ્તુ આવી છે. તો આપણે શું કરીએ કે નોંધ બનાવતા હોઈએ. ફાયદે છે આપણા ભારતમાં જે મુસાફરો આવતા હતા એ પણ એની સાથે એવી ડાયરી એટલે કે ડાયરી રાખતા અને એમાં નોંધ કરતા રહેતા કે એમને કંઈ નવી લાગે તો એ નોંધ કરતા. તો એમને આ જે અલ્મુરીની છે એને આપણા દેશમાં આવ્યો એટલે એને કંઈક અલગ જોવા મળ્યું. તો એને એટલું બારીકાઈથી એનું નિરીક્ષણ કર્યું, એને જોયું અને પછી એને એની નોંધમાં લખ્યું છે. તો એને એની નોંધમાં શું લખ્યું છે કે અહીંના લોકો તળાવો બનાવવામાં કુશળ છે. મારા દેશના લોકો તેમને જોઈ આશ્ચર્ય પામશે. તેઓ મોટા પથ્થરોની થપ્પીઓ અને લોખંડના સળિયા જોડી તળાવની આજુબાજુ ચબૂતરા બનાવે છે. તેની વચ્ચે લાંબી દાદરની હાર ઉપરથી નીચે જાય છે. ઉપર જવાના અને નીચે આવવાના પગથિયાં જુદા જુદા છે તેથી ત્યાં ભીડ ઓછી થાય છે. એટલે શું કીધું છે કે એને તળાવ જોયું કે એના જે દેશ હતો ઉઝબેકિસ્તાન ત્યાં હું તળાવ એને જોવા ગયેલો ત્યાં હું તળાવ બનાવતા નહીં એટલે એમને નવી લાગે છે. તો એ શું કહે છે કે એ આપણા જે ભારતના લોકો છે એ તળાવ બનાવવામાં એકદમ કુશળ છે. એટલે કે તળાવ બનાવવા માટે ખૂબ જ એ સારી મહેનત કરે છે અને સારા તળાવો બંધાવે છે. એ સિવાય એ જ્યારે એ ત્યાં જઈને એ કહેશે કે ભાઈ ભારત દેશમાં આવી રીતે તળાવો બંધાવેલા છે કે આવી રીતે પાણીનો સંગ્રહ કરવા માટે લોકો આવી રીતે તળાવ બનાવે છે તો એ લોકો શું કહે છે કે હું મારા દેશમાં જઈને કહું તો એ લોકોને નવાઈ લાગશે. તો પછી એ કહે છે કે પાછા તળાવ તો બનાવે છે પણ એની બાજુમાં પાછા પથ્થરો ઉપર પથ્થર થપ્પી કરીને જાડા લોખંડના સળિયાથી એ લોકો પાસે ચબૂતરા બનાવે છે. ચબૂતરો તમે જોવો છો ને તમારે ભણવામાં પણ આવે છે ચબૂતરો પાડે. તો ચબૂતરો આ તળાવ હોય બનેવા હોય ત્યાં એ લોકો તળાવને પાડે ચબૂતરા બનાવે છે જેથી પક્ષીઓને જળ પણ મળી રહે અને પાણી પણ મળી રહે અને રહેવા માટેનું સ્થાન પણ મળી રહે. એટલે કે માણસની તો મદદ કરે જ છે પણ સાથે સાથે આવા પક્ષીઓની પણ એવો મદદ કરતા હોય છે. અને એ સિવાય તળાવ છે તો એની અંદરથી ઉતરવા માટે અને બહાર જવા માટે અલગ અલગ દાદરા બનાવવામાં આવે છે કે જેથી તમે સહેલાઈથી નીચે ઉતરી શકો અને પછી બીજા દાદરાથી તમે ઉપર જઈ શકો એટલે કે ભીડ થાય નહીં. એટલે ઉતરવા માટેનો પણ અલગ રસ્તો અને ઉપર અંદરથી બહાર જવા માટેનો પણ અલગ રસ્તો એટલે કે અલગ અલગ પગથિયા કે જેનાથી ભીડભાડ થાય નહીં અને કોઈ આ ભીડભાડ ના થાય એટલે કોઈને નુકસાન પણ ના પહોંચે. આજે જ્યારે આપણે ઇતિહાસ ભણીએ છીએ તો અલ્મુરીની લખેલી નોંધ પરથી તે દિવસો વિશે ઘણું શીખીએ છીએ. એટલે કે એને જે નોંધ કરેલી છે અને આ તો પહેલાં કેટલા હજારો વર્ષો પહેલાંની વાત છે. તો હવે આપણે ખ્યાલ આવે ઇતિહાસ છે તો આપણને કેવી રીતે ખબર પડે કે પહેલાંના રાજા મહારાજાઓ છે તો એ લોકો કેવા તળાવો બનાવતા હતા અથવા પાણીનો સંગ્રહ કરવા માટે શું કરતા હતા. તો આપણને જે જાણવા મળે છે ઇતિહાસ તમારે જાણવો હોય અથવા તો પહેલાંના સમયની કોઈ પણ વાત તમારે જાણવી હોય કે ત્યારની રહેણી કહેણી શું હતી એના રીત રિવાજો શું હતા કે લોકો કેવી રીતે ધાર્મિક ઉત્સવો બનાવતા હતા તો એ આપણે જાણવું હોય તો એના માટે આપણી પાસે શું હોય શકે તાંબ્રપત્રો શિલાલેખો આ બધા જે છે એ ઇતિહાસ જ્ઞાન
ઉપવનમાં કળામાં અમુક વાવ છે અને કુવામાંથી પાણી આવે છે તો ખૂબ જ ઉમે હોય છે તો મીની અંદર તો પછી આપણે ક્યારે આવું જે આવે છે ને એમાં પાણી ક્યાંથી આવતું હોય છે તો જે તમને મેં આમાં કીધું કે ભૂગર્ભ જળ એટલે કે જે જમીનમાં પાણી એકઠું થાય છે એ જમીનની મારફતે જમીનની અંદર જ તે કુવાઓમાં પાણી ભરાય છે અને કુવાઓમાં પાણી ભરાવાથી આપણે એનો ઉપયોગ પણ કરી શકતા હોઈએ છીએ હવે આપણે જો એક વાવનું ચિત્ર આપણે પાઠ્યપુસ્તકમાં આપેલું છે કે વાવ વાવ છે એટલે અંદર કેટલા મોટા માળ સુધી એટલે કે સાત સાત માળ ત્રણ ચાર ચાર માળ સુધીની અંદર નીચે કુંડે સુધી બંધાવવામાં આવેલી હોય છે અને વાવની નીચે પાણી સુધી તમારે પહોંચવા માટે દાદરાઓ પણ બનાવવામાં આવેલા હોય છે અને જવા અને આવા બંને માટેના દાદરા છે એ અલગ અલગ હોય છે જેથી શું થશે કે ભીડ થશે નહીં કોઈ દાદરા જે છે એ લોકો શું કરે છે કે વાવ જે વાવની છે એ વાવ તમે